घीमा भेड़सेड़ना आक्षेप नो मामलो दूधसागर डेरीए खुलासो कर्यो। वाइस चेरमेन मोगजी चौधरी बोल्या, डेरी ने बदनाम करवानुं षड्यंत्र छे। घी मुद्दे तपास चालू छे, वेचाण बंद करवामां आव्युं छे। चार अधिकारी अने ट्रांसपोर्ट विरुद्ध तपास हाथ धरवामां आवशे। दोषी थशे तेनी पासेथी वसूलात करवामां आवशे। त्रण लेबमां रिपोर्ट करावामां आवी रह्यो छे। प्रोडक्ट पेकिंग थता पहेला थाय छे, चेक फेडरेशनना अधिकारीओ हाजर रहे छे। कलेक्टरे डेरीनी चूंटणी नहीं योजवानुं कह्युं छे। चूंटणी न राखवानुं कारण राजकीय षड्यंत्र छे। जो चूंटणी नहीं योजाय तो कोर्टमां जवानी पण तेमणे वात कही। ત્રણ થી ચાર મહિના ચૂંટણીના બાકી છે, એટલે જ આ બધું કેમ? અને એના પાછળનો અમને ચોખ્ખો ચોખ્ખો દેખાય છે કે ફેડરેશન ચાલુ બોડીને બદનામ કરી અને એના ઉપર જે કોઈ કાનૂની કાર્યવાહી થાય એના માટે રાજકીય દેશભાવ રાખી અને કાર્યવાહી કરી અને વહીવટદાર નિમાય અને વહીવટદારની નિમાય ટીમમાં ચૂંટણી થાય એવું વિરોધ પક્ષોને લાભ કરવાનું ષડયંત્ર છે એવું અમે ચોખ્ખું દેખાય છે। વિદ્યાર્થીઓની જાતીય સતામણીનો મામલો, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસર સામે કાર્યવાહી। પ્રોફેસર વિક્રમ વાકાણીને તાત્કાલિક છૂટા કરવામાં આવ્યા। ભગીરથસિંહ રાઠોડને પણ છૂટા કરવામાં આવ્યા। ક્લાર્ક પૃથ્વીરાજસિંહ રાણાને છૂટા કરવામાં આવ્યા। બે પ્રોફેસર અને એક ક્લાર્કની સામે કાર્યવાહી કરવામાં આવી। શારીરિક શિક્ષણ વિભાગમાં ફરજ પર હતા, જાતીય સતામણીની અરજી બાદ કાર્યવાહી કરાઈ। આ ફરિયાદોની ગંભીરતા અમે જોતા અમારા આ ત્રણે ત્રણ કર્મચારીઓ એટલે કે કરાર આધારિત છે અને એ કરાર આધારિત બે અધ્યાપકો અને પ્લેસમેન્ટ ક્લાર્કને જ્યાં સુધી તપાસ સમિતિના રિપોર્ટમાં આપણે નિશ્ચિત કે નિર્ણય ના કરી શકીએ ત્યાં સુધી યુનિવર્સિટીમાંથી છૂટા કરવામાં આવેલા છે।